ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના બે કેસ પૈકી એક સુરતમાં હોવાનો ખુલાસો થયો હતો. એપ્રિલમાં નોંધાયેલા કેસમાં ડેલ્ટા પ્લસ વાયરસ હોવાની એ વખતે પુષ્ટિ થઈ હતી. જો કે બીજી તરફ મહારાષ્ટ્રમાં જે કેસ ડેલ્ટા પ્લસના મળ્યા છે તેમાંથી બે લોકો સુરત આવ્યા હતા અને અહીંથી ફરી મહારાષ્ટ્રમાં ગયા હતા, જેને પગલે પાલિકાએ હવે સુરતમાં મહારાષ્ટ્રીયન લોકો રહે છે તેવા ડિંડોલી સહિતના વિસ્તારો અને મહારાષ્ટ્રથી જે બજારોમાં અવરજવર વધુ થાય છે ત્યાં ટેસ્ટિંગની કામગીરી વધારી દીધી છે. મહારાષ્ટ્રીયન વિસ્તારોમાંથી આવતા પોઝિટિવ કેસના સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવશે. સુરત મનપા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મળી આવતા મનપાનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું. 22 વર્ષીય વિદ્યાર્થીને એપ્રિલ મહિનામાં કોરોના થયો હતો, જે તે સમયે યુવકની ટ્રાવેલ હિસ્ટ્રી ચેક કરવામાં આવતા યુવક સુરત બહાર ગયો જ ના હોવાનું સામે આવ્યું હતું. 10 એપ્રિલે યુવકના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે પુણેની લેબમાં મોકલવામાં આવ્યા હતા, જેમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ હોવાની પુષ્ટિ થઈ હતી. આમાંથી ડેલ્ટા વેરિયન્ટ જે છે એ એક વેરિયન્ટ ઓફ કન્સર્ન છે અને એમાં કોઈ પણ ચિંતા કરવાનું જે છે લોકોને ખરેખર અવોઇડ કરીએ કે આપણે કોઈ પણ ભીડભાડ વાળું જગ્યા એને અવોઇડ કરવું જોઈએ, કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર એને પાલન કરવા જોઈએ અને જે લોકો વેક્સિનેશન નથી લીધા એ લોકોને વેક્સિનેશન કરવું જોઈએ. એ પ્રમાણે આપણે તમામ લોકોને વિનંતી કરીએ છીએ અને વેક્સિનેશન જે છે એ કારગર છે અત્યાર સુધીના તમામ વેરિયન્ટ ઉપર, એટલે લોકોને વિનંતી છે કે લોકો વેક્સિનેશન કરે.